શહેરના સીએનઆઈ ચર્ચ, રોમન કેથોલિક ચર્ચ, મેરાથોમા ચર્ચ અને ઉદનાના ચર્ચમાં પ્રભુના આગમનને વધાવવા આગલી રાત્રે પ્રભુનો સંદેશો અપાયો હતો. ક્યાંક રવિવારે તો ક્યાંક સોમવારે રાત્રે ચર્ચમાં મોડી રાત સુધી જાગરણ કરાયા હતા. આજે મંગળવારે પ્રભુના જન્મદિન નિમિત્તે સવારે ચર્ચમાં પ્રાર્થના કાર્યક્રમો યોજાયા હતા. શહેરના ખ્રિસ્તી સમાજના ચર્ચોમાં મંગળવારથી એક સપ્તાહ માટે ક્રિસમસના તહેવારની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે સીએનઆઈ ચર્ચના ફાધર ભાદુરાએ જણાવ્યું હતું કે સોમવારે રાત્રે 11:30 કલાકથી ચર્ચમાં જાગરણ કરાયું હતું. ત્યારબાદ મધરાતે બરાબર 12:00 ટકોરે મધરાત કેરાઓ તારલા ગીત સાથે પ્રભુના આગમનનો સંદેશો આપ્યો હતો. મંગળવારે સવારે પ્રભુના જન્મદિન નિમિત્તે 9 કલાકે પ્રાર્થનાનું આયોજન કરાયું છે. પ્રભુ ઈસુનો સંદેશ છે કે જીવનને પ્રેમ અને શાંતિથી અપનાવો, પાપોમાંથી મુક્તિ મેળવી લોકોને શાંતિના માર્ગે લઈ જાઓ. પ્રભુના જન્મદિન નિમિત્તે ચર્ચમાં 1 જાન્યુઆરીએ નવા વર્ષના વધામણા સાથે કાર્યક્રમોનું સમાપન કરાશે. ત્યાંથી સુધી રોજ દર્શન માટે ચર્ચ ખુલ્લું રહેશે. તેની સાથે નિત્ય પ્રાર્થના અને પ્રભુના ગીતના કાર્યક્રમો યોજાશે. એ જ રીતે શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલા રોમન કેથોલિક ચર્ચમાં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ પ્રભુનો સંદેશો અપાયો હતો. સાથે નવા વર્ષ સુધી નિત્ય પ્રાર્થનાઓ અને પ્રભુ ગીતના કાર્યક્રમનું આયોજન કરાયું છે. એ જ રીતે પના શહેર પર આવેલા મેરથોમ ચર્ચમાં રવિવારે યુવાનોએ પ્રભુના આગમનને વધાવવા માટે ફાધર થોમસના સાનિધ્યમાં કાર્યક્રમ યોજ્યો હતો. ત્યારબાદ મંગળવારથી 1 જાન્યુઆરી સુધી કેરોલ સિંગિંગ અને બીજા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આજે અહીંયા આ નાતાલ છે અને ખ્રિસ્તી સમુદાય આ નાતાલની ઉજવણી કરવા માટે સવારે ભક્તિ સભામાં આવે છે, આ પ્રભુ મંદિરમાં આવે છે અને આનંદથી ઉમંગથી તેઓ ગીતો ગાય છે અને એ બાઇબલનું અધ્યયન કરે છે. બ્યુરો રિપોર્ટ, જીટીવી ન્યૂઝ, સુરત.